Kasturi Tilakam Lalatapatale Vakshasthale Kaustubham Nasagre Karatale Venu Kare Kankanam Sarvange Hare Chandanam Sulalitam Kanthe cha moktavali Gopad stri pariveshtito Vijayate Gopal chuda Shri Vasudev Vimalamrit Dham Vasam Narayanam Narakataran Namadheyam Shyamam Shitam Dvibhujame Vachator Bhujam Cha Tvam Bhakti Dharma Tanayam Sharanam Prapadye Shruyatam Deva Devesha Swami Narayana Prabhu Tvadiye Navadhanena Kathayishye Shubhakatha Kathayishye Shubhakatha Om Shri Hare Krishna Namo Namaha Om Shri Ganeshyamaya Namo Namah Om Shri Radha Krishna Devaya Namo Namah Om Shri Narayana Devaya Namo Namah Om Shri Swami Narayanaya Namo Swami Narayana 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 Swami Narayana 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 Swami Narayana 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 Swami Narayana 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 Swami Narayana
सहजानंद स्वामी महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री नर नारायण देव की जय। श्री राधा कृष्ण देव की जय। इष्ट देव परम कृपाळु भगवान श्री स्वामी नारायण प्रातस्मरणीय परम वंदनीय ब्रह्मनिष्ठ संतो श्रीमद भागवत संहितानु अक्षरस वांचन करता संहिता पाठी संतो भक्तो समूह श्रीमद भागवत सप्ताह पारायणना तमाम यजमान श्रीओ तेमज कथा श्रवण करता શ્રીજીના લાડીલા તમામ ભાવિક ભક્તોને સપ્રેમ જય સ્વામી નારાયણ। વેદ વ્યાસજી રચિત શ્રીમદ ભાગવત આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડનની અંદર દિવંગત આત્માઓને પુણ્ય સ્મૃતિને અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું। એમનો દ્વિતીય દિવસ શ્રીમદ ભાગવતની કથાને શ્રવણ કરવા બેસીએ એક તો સમય ટૂંકો અને ભાગવત બહુ મહા સાગર જેવો વિશાળ ઈ ગ્રંથને પાર કરવો શક્ય જ નથી। જે કંઈ ભાગવતની અંદર વ્યાસજી રચિત કથાઓ છે એ કથાઓને અક્ષરશ અહીંયાથી કહી શકીએ એ પોસિબલ નથી। પરંતુ સંહિતા પાઠમાં બિરાજમાન તમામ સંતો ભક્તો અક્ષરશ એ ભાગવતનું વાંચન કરી શકે છે। આવો દિવ્ય ગ્રંથ જેની ભગવાન સ્વામિનારાયણે ખૂબ પ્રશંસા કરી આ ગ્રંથ અધોગતિ પામેલા જીવાત્માઓને પણ મુક્તિને અપાવનાર ગ્રંથ છે। પૂર્વકથા પ્રસંગ શ્રવણ કરી ગયા એ પ્રમાણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની કથાનું શ્રવણ કર્યું। અંત ભાગમાં સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજાનું મિલન થયું છે। સુખદેવજી મહારાજ પધાર્યા છે, એમનું સ્વાગત કર્યું, યોગ્ય આસન ઉપર બેસાડ્યા અને પરીક્ષિત મહારાજા એમની નીચે બેસી અને વંદન કર્યા છે, બે હાથ જોડીને પ્રશ્ન કર્યો છે। મૃત્યુ સમય આવે ત્યારે માણસને શું કરવું જોઈએ? સાત દિવસમાં મુક્તિ કેમ મળે? અતઃ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરુમ પુરુષસ્યેહ યત્ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા। હે ગુરુદેવ, અંત સમયે
મનુષ્યને શું કરવું જોઈએ. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતનો અધિકાર લીલા છે. સુખદેવજીની આગળ પરીક્ષિત મહારાજા નમ્ર બની બે હાથ જોડી પ્રશ્ન કર્યો, દાસ ભાવે થયા એટલે એને અધિકાર પ્રાપ્ત થયો. હવે સુખદેવજી તરફથી જે કંઈ જ્ઞાન મળશે એને ધારણ કરવા માટે એને અધિકાર પણ પ્રાપ્ત થયો. આપણે અધિકારી કેટલા છીએ એ આપણા ઉપર આધારિત છે. બીજો સ્કંધ છે એ સાધન લીલા છે. સાધન લીલા એટલે કે આની અંદર જ્ઞાન આવશે. હવે અધિકાર પ્રાપ્ત થયા પછી જ એને સાધનની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી એને અધિકાર ન મળે ત્યાં સુધી સાધન પ્રાપ્ત ન થાય. આ સંપ્રદાયની અંદર જ્યાં સુધી અધિકારી પણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને ગુરુ મંત્રની પ્રાપ્તિ ન થાય. ગુરુ મંત્ર લેવો હોય તો એને અધિકાર પ્રાપ્ત કરવો જ પડે. પેલો જેમ ફાવે તેમ ફેલ ફતુરે વર્તાઓને મહારાજશ્રી આગળ જઈને ગુરુ મંત્ર લઈ લે એ આપણો અધિકાર જ નથી. એના માટે આપણી પોતાની તૈયારી હોવી જોઈએ. હું અધિકારી છું એ મંત્ર ધારણ કરી શકીશ, ધારણ કર્યા પછી એનું અક્ષરશ નિયમપૂર્વક પાલન કરી શકીશ, આવો અધિકાર મળે પછી એને સાધન માટે એ મંત્રની પ્રાપ્તિ થાય. હવે સાધના એની આગળ વધશે. અધિકાર મળ્યા પછી એને સાધન આપવું એ જરૂરી છે. સુખદેવજી તો પરમ ગુરુ છે, એમની આગળ નમ્ર થઈ પરીક્ષિત મહારાજાએ પ્રશ્ન કર્યો કે અંત સમય આવે ત્યારે મનુષ્ય તેમણે શું કરવું જોઈએ. વરિયાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ. સુખદેવજીએ કહ્યું કે પરીક્ષિત, જગત કલ્યાણનો આ પ્રશ્ન છે તમારો. કેવલ તમારા પૂરતો નથી પણ જગતના હિત માટે તમારો આ પ્રશ્ન છે અને અતિ ઉત્તમ પ્રશ્ન છે. એટલા માટે તમારી આગળ એ જ વાત કરીશ. નિદ્રયા હિરીયતે નક્તમ વ્યવસાયે નચ વાવયઃ દિવા ચાર્થે ચાર્થે હયા રાજન કુટુંબ ભરણે નવા. સુખદેવજી મહારાજ બોલે, પરીક્ષિત રાજન, જે જીવાત્મા પરમાત્માના સ્વરૂપને જાણતો નથી તેમની ઉંમર છે, તેમની આયુષ્ય છે એ વ્યર્થ પસાર થાય છે. રાત્રિ ઊંઘવામાં પસાર થઈ જાય છે, દિવસ છે એ ધનની હાયવોય કરવામાં લાલચમાં એની પ્રાપ્તિમાં પસાર થઈ જાય છે અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં સારો સમય એનો પસાર થઈ જાય છે. ક્યારે ભજન કરવું? આ બધાએ કરવા માટે સમય મળી જાય છે પણ ભજન કરવા માટે સમય મળતો. ગઈકાલે કથાના અંત ભાગમાં આપણે સાંભળી ગયા કે અંતકાલ સમીપ આવે ત્યારે એક જ કામ કરવું જોઈએ. શું કરવું જોઈએ? ભગવાનના ભજન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એ વખતે પ્રશ્ન થાય કે આ ફલાણા ધંધા કરતા હોઈએ, ઉદ્યોગ કરીએ છીએ, વ્યવસાય કરીએ છીએ, પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ, ક્યારે ભજન કરવું? આમાંથી સમય મળે તો ભજન થાય ને? સમય જ નથી કોઈની પાસે. જેને પૂછો ને, વેરી બિઝી, નો ટાઈમ. ભાઈ મરવા ટાણે ટાઈમ મળશે? તહી તો કાકો રાત જોઈ બેઠા હશે કે ઉપડો ભાઈ અહીંયાથી હવે ટાઈમ થઈ ગયો. રાહ નહીં જોવે કોઈ નહીં કે થોડીક વાર એક ઘડી બે મિનિટ ભજન કરી લઉં? કોઈ રાહ નહીં જોવે. એ વખતે સમુદ્રમાં એક જણો સ્નાન કરવા ગયો, સવારથી લગી સાંજ સુધી એમનો એમ બેઠો રહ્યો. સાંજે કોઈ સંતે આવીને પૂછ્યું કે ભલામણ અહીંયા કાં બેઠો? તો કે સ્નાન કરવા આવ્યો. ક્યારથી આવ્યો? તો કે સવારથી બેઠો. પણ નાઈ લેને તો કે આ મોજા બંધ થાય તો ને, સમુદ્રના વેવસ બંધ થાય તો ના હું. ધંધા કોઈના ખૂટવાના હજુ સુધી કોઈના ખૂટ્યા?
કોઈના નથી ખૂટ્યા અને ખૂટવાના નથી. અને હું તો કહું ખૂટવા ન જોઈએ, કેમ લાગે? લગે રહો, ધંધા તો કરવા જ જોઈએ, પણ એના વચમાં પણ સમય કાઢીને ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. એક શીખ કવિએ બહુ સરસ શબ્દો લખ્યા છે, આગે ભી ધંધા પીછે ભી ધંધા, ધંધા મધ્ય ધૂન લગાવે સો સાહેબ કા બંધા. ધંધામાંથી આપણે કોઈ પરવાઈને ભજન કરવા બેસી એવા એક નથી, પણ ધંધા મધ્ય ધૂન લગાવે એ સાચો ભગવાનનો ભગત કહેવાય. રાત્રિ દિવસ ધંધા ચાલુ જ રહેવાના. પર્વતભાઈ નવરાતા અગત રહીના ખેતીનું કામ કરતા હતા. ખેતીનું કામ કરતા હોવા છતાં પણ એને કામ કરતા કરતા ટાઈમ કાઢી લીધો. એને બળદને છોડીને એક બાજુ બિહાર્યા હતા એને, કે હાલો થોડીક વાર બળદને ઉભા રાખી લઉં, મધ્યાહન સમય થયો છે તો મહારાજની માનસી પૂજા કરી લઉં. સમય નથી કોઈની પાસે, પણ સમય ઉપયોગ કરી લીધો. ભલે ને બળદ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. સાતી હાંકતા હાંકતા પણ એને ભગવાનની માનસી પૂજા પ્રત્યક્ષપણે કરી. બાજુવાળો ઠેબુ અડાડ્યો તો હાથ ધ્રુજી ગયો. દહીંને રોટલો પટે પડેલા દેખાણા નજરે પૂછ્યું કે ભાઈ આ શું થયું? તો કે આ પ્રમાણે થયું. આ ભગવાનનો આચો ભગત કહેવાય. આવું ભજન જ્યારે થાય ત્યારે સમજવું કે હવે ભગવાન આપણાથી એક ક્ષણ પણ, એક પલ પણ આપણાથી દૂર છે નહીં, આપણી સાથે જ છે. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ્. એટલા જ માટે સુખદેવજી મહારાજ બોલે, પરીક્ષિત, અભય પદને પામવા માટે ઈચ્છતો એવો મુમુક્ષુ જીવ હોય તેમણે હર સમયે હલપલ ભગવાનની લીલાનું શ્રવણ કરવું, ભગવાનના કીર્તનોનું ગાન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, બસ ભગવદમય જીવન પસાર કરવું જોઈએ. આ પ્રમાણે મનુષ્ય પોતાનું જીવન પસાર કરે, વર્તમાન સમયે થાય ને તો અંતકાળે યાદ આવે. કારણ કે આ માનવ શરીર, માનવ જીવન જ્ઞાન ભક્તિ સ્વધર્મ નિષ્ઠાથી જીવનને એવું બનાવો કે અંત સમયે ભગવાનની સ્મૃતિ થઈ આવે. નહીતર એમ થાય કે અત્યારે ક્યાં આપણે ભજન કરવું, નિરાતે કરશું, પછી ગેઠા થશું, નવરા જશું, ઘરમાં બેઠા બેઠા હું કામ કરશું, 9 વાગે ગાડીમાં બેસી જશું, મફત મંદિરમાં પહોંચી આવશું, હું વાંધો હે? પછી સમય મળવાનો ભાઈ, પછી ભજન થશે, પછી હોશ થાય કે હાલો હવે ઘનશ્યામ મહારાજ બેઠા એ પ્રગટ દર્શન આપી રહ્યા ને, વી પછી દંડવત કરી લે, પછી કામ થશે? ભાઈ ગુડા કામ નહીં કરે. જે થાય સમય પ્રમાણે અત્યારે જે થશે એ અંતકાળે યાદ આવશે, પછી ગેઢપણના વાયદા ભૂલી જવાય. એટલા માટે તો શ્રુતિનો અર્થ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવો કીધો કે અંતે યા મતિ સા ગતિ, અત્યારે એની જેવી મતિ હશે ને એ જ પ્રમાણે અંતે એમની ગતિ થવાની છે. અત્યારના સમયમાં જો ભજન નહીં કરીએ તો અંતકાળે શું કરશું? જીવનભર કરેલું છે ને અંતકાળે બધું યાદ આવશે. ગઢપણના વાયદા ન રખાય, ગઢપણના વાયદા હજુ સુધી કોઈના રહ્યા નથી અને રહેવાના પણ નથી. એટલા માટે તો આપણા સંત કવિઓ કેવા કેવા સરસ શબ્દો લખ્યા એવા, કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. અને સ્વામીને તાલ આપીને એકી સાથે બધાય ભેડા બોલજો, કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં, લોભ વૈભવ ધન તજાશે નહીં,
જેથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન છોડું રહ્યું કઈ કયાત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કઈ કયાત્માનું કરજો કલ્યાણ જીવન થોડું એ સમય કઈ નહીં કરી શકીએ અત્યારે જેટલો થશે એ જ કામ લાગશે ને છેલ્લી ઘડીએ એ જ યાદ આવવાનું કારણ કે અંત વખત આવે ત્યારે ભગવાન એનો વિડીયો કોપી આખો બતાવે એને એ વખતે કે આખી જિંદગી ભર તે શું કામ કર્યા જિંદગી ભર ભગવાને જે કઈ રેકોર્ડિંગ કર્યું એને છેલ્લે બાકી થિયેટરમાં બતાવી દે કે ભાઈ તે આવા આવા કામ કર્યા છે હવે એમાં ક્યાં ભગવાનને યાદ કરવા જશું એવો જ યાદ આવશે કે જે જિંદગીમાં કર્યું હશે એટલા માટે વાયદા મૂકી દો ગઢપણમાં કે ગોવિંદ ભજશું સુખેથી રહેશું બસ આજથી જાગ્યા ત્યાંથી સવાર મડી પડો ભગવાનનું ભજન કરવા જો આ જિંદગી ભર ધંધા જ કર્યા હશે ને તો અંતે ધંધો જ યાદ આવવાનો જે કર્યો હશે એ અંતકાળ યાદ આવશે બોલ્યો સોની બીમાર થયો જેને માંદો પડ્યો જિંદગી ભર સોનાનો ધંધો કર્યો એને પથારી વસ થયો મરવાટાણું થયું છે એનું ઘણો સમય થયો બજારમાં ગયેલો નહીં માર્કેટમાં સોનાના ભાવ એને કઈ ખબર નહીં શરીરમાં તાવ એકદમ ચડી ગયેલો દીકરાઓ ડોક્ટરને ઘરે બોલાવ્યા ડોક્ટરે તપાસ કરી તાવને માપ્યો ને કીધું કે 105 છે ઓલો ડોહો બોલ્યો કે એટલે દીકરાઓ આપી દો આપણે તો એસીમાં લીધેલું હતું કારણ કે જિંદગી ભર કર્યું જાય ને હવે આ ઘડીએ મરતી વેળાએ ભગવાન ક્યાંથી યાદ આવશે આમને આમ બોલતા બોલતા એનો જીવ ઉગલી ગયો ત્યાંથી એટલા જ માટે આપણા સંત કવિઓ આ કીર્તન દ્વારા એવું અદ્ભુત શિખામણ આપે એક બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન છોડું રહ્યું મડી પડો બીજી વાત જ નહીં હાલતે ચાલતે સ્વામિનારાયણ 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 જ્યાં સમય મળે અવકાશ મળે ચાલુ જ કરી દો ભજન તો થાય નહીતર અંતકાળે તો રીલ ફરશે એટલે બધું એ જ દેખાશે ને એ જ યાદ આવશે તસ્માત સર્વેષુ કાલેષુ માં અનુસ્મર યુદ્ધ્ય ચ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને ગીતામાં એ જ પ્રમાણે કીધું કે અર્જુન એટલા જ માટે દરેક સમયની અંદર દરેક કાળની અંદર દરેક અવસ્થાની અંદર મારું સ્મરણ કર અને યુદ્ધ કર જે થશે એ હું જોઈ લઈશ તું ચિંતા ન કરીને અખંડ સ્મરણ કરો સતત ભગવાનનું ભજન કર્યું હશે એ જ અંતકાળે યાદ આવશે નહીતર એ આ દુનિયામાં જે કંઈ કર્યું હશે ને અંતકાળે યાદ આવશે ઘણા માણસો તો બિચારા ભૂલી નથી શકતા હો જિંદગી ભર કોઈની આરે એટલું વૈર બાંધ્યું હોય ને મરે તોય વૈર નથી ભૂલાતું એમ એ વખતે તો સાવ નિર્મળ થઈ જવું જોઈએ અંતકરણ સાવ શુદ્ધ થઈ જવા જોઈએ હરિસ્મરણ જ સતત હોવું જોઈએ ભજન વિનાની ગમે તેટલી જિંદગી 100 વર્ષ કે 150 વર્ષ કા ના જીવી જઈએ પણ કામની શું
એના કરતા 10 વર્ષ કે 15 વર્ષ જીવ્યા હોય પણ જો ભજનમાં પસાર થયું હોય ને તો એ ટૂંકી જિંદગી પણ બહુ જ કામની છે. પરીક્ષિતે કીધું કે ગુરુદેવ મારી પાસે તો કેવલ હવે 7 દિવસ છે, 7 દિવસમાં મૃત્યુને કેમ સુધારવું, ભગવાનને કેમ પામી જવું 7 દિવસની અંદર. સુખદેવજી મહારાજ કે રાજન શું કામ ચિંતા કરે, તારી પાસે તો 7 દિવસો છે, દુખી કા થઈ રહ્યો, નિશ્ચિંત બની ગયા. પૂર્વે ખટવાંગ રાજા થયા એ તો ઘડીક વારમાં, દોઢ મુહૂર્તની અંદર એને પોતાનું કામ કરી લીધું, મોક્ષ સાધી લીધો હતો એને, 2 ઘડીની અંદર એને એવું પોતાનું કામ કર્યું કે ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ એને. બસ બધી બાજુથી વૃત્તિઓ તોડી નાખતો, બધી જગ્યાએથી વૃત્તિઓ તોડી, મનો નિર્વિષય યુક્તા તતઃ કિંચન ન સ્મરેત. મનમાંથી તમામ વિષયોને બારે કાઢી નાખો, મનને ભગવાન સિવાયના તમામ સંકલ્પોથી રહિત કરી બસ ભગવાનના સ્મરણમાં જોડી દો, ભગવાનની અંદર વૃત્તિને જોડી દો. કોઈ પણ પ્રકારની બીક નહીં રાખવાની, નિર્ભય થઈ જા. મૃત્યુ તને શું કરી શકવાનું છે, મૃત્યુ કોઈને કઈ નહીં કરી શકે, તું નિર્ભય બની ગયા. નક્કી રાખ કે આ ઘડી આ ક્ષણે મરી જવું છે ને, આવું અનુસંધાન રાખ અને તો ભજન થશે, નહીતર કઈ નહીં થાય. ઈ તો આપણે છે એ નહીં છે, મરવાનું કોઈને હોંશે થાય. શ્રીજી મહારાજે અંત્યના 30માં કીધું કે જેને ભજન જ કરવું છે, જે ભગવાનને પામવા જ છે, એને તો આવો મનમાં દ્રઢ સંકલ્પ રાખવો જોઈએ કે આ ઘડી હમણાં મરીશ, હમણાં મરીશ. આવું જો સતત અનુસંધાન રહે ને તો ભજન થાય, નહીતર ન થાય. વર્ષો પહેલા અમેરિકાની અંદર કેટલાક વૈજ્ઞાનિકોએ આગાહી કરી કે 2 દિવસની અંદર એવો એક મોટો ગ્રહ આવશે ને પૃથ્વી સાથે અથડાશે અને આખી પૃથ્વી વિનાશ થઈ જશે, અર્થાત પ્રલય આવી જશે પૃથ્વી ઉપર. આ બધા પાશ્ચાત્ય દેશો તો તમને ખબર જ છે વધારે પડતા એને આધારિત જીવનારા વૈજ્ઞાનિકો કીધું એટલે સાચું. આગાહી થઈ, સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા ને માણસો હે મંડ્યા દોડધામ કરવા, બધું મૂકી દીધું, ધંધા બધા ઠપ કરી દીધા, કોઈની સાથે વૈર ભાવ હતો બધું છોડી દીધો, પરસ્પર હેત પ્રેમથી રહેવા લાગ્યા, એકબીજાના ધંધા બંધ કર્યા, ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા અને પ્રેમથી એકબીજા સાથે રહેવા લાગ્યા. લ્યો ભાઈ ભાઈ સાથે ઝઘડા હતા, કોઈકના લેવા દેવા હશે, બધું ભૂલી ગયા. એ વખતે હરિભજનમાં લાગી ગયા. લ્યો અને પછી ફરી આગાહી થઈ ચાલુ કે જે આપણા ઉપર મોટી આફત આવવાની હતી ને આફત ટળી ગઈ. પાછો ચાલુ એને ચીચુડો, ઝઘડા કંકાસ ચાલુ, બીક હોય ને તો ભજન થાય, ભય વિના ભજન થાય નહીં. આવો મય ભય પેસી જાય ને તો બધું મયથી છૂટી જાય. પણ આપણે કોઈને મરવાની બીક જ નથી લાગતી, સમજે ને, આપણે શેની બીક, નિર્ભય થકા વિચરો. આ બીક હશે એ જ ભગવાનનું ભજન કરાવશે. પણ ભગવાનનો ભગત છે એ અંતકાળે પણ નિર્ભય થઈને વિચરે છે, સતત ભગવાનનું સ્મરણ કરતો હોય, એને બીક ન હોય. ભલે ને મૃત્યુને આવો તો પ્રેમથી આવે, કારણ કે એને આ જગતના બંધન તો છે નહીં, કે બંધનથી મુક્ત થઈ ચૂક્યો છે. એને શેની બીક, બીક એને હોય કે આ જગતમાં આસક્ત થયો હોય, એને જેનું મન આ જગતમાં પરવાઈને રહેલું હોય બીક એને લાગે મોતની. પણ જે ભગવાનનો ભગત છે એ તો પહેલેથી જ ભગવાન સાથે એક તારે જોડાઈ ગયો હોય એને આ જગતની કોઈ બીક નથી રહેતી, એને મોતની પણ બીક ન હોય, એને કોઈ સુખ સગવડ ન પડે. એક બસ ભગવાનનો આધાર રાખી અને હરિસ્મરણ કરી અને ભગવાનનું કામ કરતો જાય. એટલા માટે જાગ્યા ત્યાંથી સવાર મંડી પડો ભગવાનનું ભજન કરવા. ભગવાનનું ભજન કર્યું હશે ને એ જ સમય ઉપર કામ લાગશે અને એ જ કામ આવશે ને તેથી આપણા કામ પૂરા થઈ જશે. પણ ત્યાં સુધી પહોંચવા માટે એ ભગવાન સાથે પોતાના મનની વૃત્તિને એક કરવા માટે પરીક્ષિત મહારાજાને સુખદેવજીની જરૂર પડી ગઈ. સુખદેવજીએ કીધું કે આ પ્રમાણે કર તો થશે. પરીક્ષિત રાજા મંડી પડ્યા. એમ આપણે પણ
કોઈ એવા સત્પુરુષનો યોગ ખપશે, કોઈ એવા સત્પુરુષની સહાયતા જોશે કે જેના માર્ગદર્શન દ્વારા હું ને તમે ઠેઠ ભગવાન સુધી પહોંચી શકીએ. સંતનું માર્ગદર્શન અતિ આવશ્યક છે. ઈ જે પ્રમાણે કહે એ પ્રમાણે ચાલ્યા જશું તો કોઈ ચિંતા નથી. એટલા માટે તો સંતોએ લખ્યું, ભજી લે ભગવાન ને સાચા સંત ને મળી, ભજી લે સાચા સંત ને મળી, એ ભજી લે ભગવાન ને સાચા સંત ને મળી, એ ભજી લે ભગવાન ને સાચા સંત ને મળી, એ સંત ને મળે રે સાચા સંત ને મળે, સંત ને મળી સાચા સંત ને મળી, એ ભજી લે ભગવાન ને સાચા સંત ને મળી, હે ભજી લે ભગવાન સાચા સંત ને મળી, એ વચન માં વિશ્વાસ રાખે ભજન માં ભળી, વચન માં વિશ્વાસ રાખે ભજન સાચા સદગુરુ તો મળી જશે. સાચા સદગુરુની પ્રાપ્તિ મને ને તમને આપણે બધાને થઈ ચૂકી છે, પણ હવે કરવાનું એક જ છે કે એવા સત્પુરુષ જે વચન કીધા ને એ વચનમાં મંડ્યા રહ્યો, એના માર્ગદર્શન માથે એને જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે ચાલ્યા જશો ને તો કોઈ આપણે તકલીફો નહીં આવે. આ મંદિરોના નિર્માણો છે ને, ગઈકાલે જેમ વિશાલભાઈએ પ્રવચનમાં કીધું ને એ પ્રમાણે જ મોટા પુરુષની આજ્ઞા, શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસ સ્વામીની આજ્ઞા પ્રમાણે અહીંના ભક્તો રહ્યા ને, એટલે આ બધી ઇમારતો ખડકાણી અને આજે આપણે હું ને તમે મોજથી ભજન કરી રહ્યા. એ વખતે જો પ્રશ્ન કર્યા હતા કે સ્વામી તો દેશમાં બેઠા, એ તો આ પ્રદેશમાં આ પ્રાંતમાં આવ્યા નથી, તો એને શું ખબર પડે કે અહીંની પરિસ્થિતિ શું હશે? કોઈએ પ્રશ્ન નહોતો ઉઠાવ્યો, કોઈને મનમાં શંકા બી નહોતી થઈ. એક કાગળ આવે અને કાગળ અનુસારે દરેક હરિભક્તના અંગ વળતા હતા, એના કારણે આજે આપણે સુખી અહીંયો. ન માનજો કે આપણે આપણી મહેનતથી સુખી થઈ રહી, એ તો આપણા વડીલો જે કરી ગયા છે ને એના ફળ ભોગવીના આજે આપણે કરશું તો આપણે આગળ પામશું, નહીંતર આપણું અહીંયા જ પૂરું થઈ જશે. વચનમાં વિશ્વાસ રાખો. સંતે કીધું, જેને શરણો સોંપ્યું છે, તમે મસ્તક સોંપ્યું, એવા સંતના વચનમાં વિશ્વાસ રાખીને મળ્યા રહો. ગમે તેવી આપત્તિઓ આવશે એમાંથી એ જ પુરુષ તમને બહાર કાઢશે. અંતકાળે પણ એ જ સત્પુરુષ છે તમારો હાથ પકડીને ભગવાન સુધી પહોંચાડશે. ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માગડી, ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માગડી, એ ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માગડી, એ ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માગડી, હે રીસ સે રંગ રે લવાલો અઢડઢડી, રીસ રંગ રે લવાલો અઢડઢડી, જસે રંગ રેલ વાલો અઢડઢડી, જસે રંગ રેલ વાલો અઢડઢડી, એ ભજી લે ભગવાન ને સાચા સંત ને મળી, એ ભજી લે ભગવાન સાચા સંત ને મળી, ભજી લે ભગવાન ને સાચા સંત ને મળી, ભજેલે ભગવાન સાચા સંતને મળી. દરેક ભક્તો કોઈ ના કોઈ સંત સાથે જોડાયેલા છે, એના માર્ગદર્શન પ્રમાણે પોતાના વ્યવહાર ભજન ભક્તિ કરતા હશો, એના ફળ સ્વરૂપે આજે આવા મોટા સમુદાયમાં આપણે એકઠા થઈ શકીએ છીએ. આવો દિવ્ય માહોલ, સમૂહ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન હોય એની અંદર, એ વીકડે એની અંદર પણ આટલા બધા ભેડા થઈ જાવ ને આનાથી મોટી વાત બીજી કઈ? આ કઈ આવ બધા નવરા બેઠા, નવરાઓ કઈ આવ, બધા એના ધંધા છે નથી?
પણ સત્પુરુષની આજ્ઞા થાય એટલે બસ વાત પૂરી કરી લ્યો, ભજન કથા સાંભળી લ્યો. આવો અવસર ફરીવાર નહીં મળે. કદાચ આવી ભાગવત કથાઓ તો આગળ જતા નથી સારી સારી ઘણીએ મળવાની ભક્તો, પણ આ અવસર ફરીવાર આવવાનો નથી. અવસર જો ચૂકી ગયા તો પછી પાછું પસ્તાવા સિવાય કઈ નહીં મળે. ભગવાનનું ભજન કરી લો, કેટલું સરસ શરીર ભગવાને આપ્યું છે. તુલસીદાસજીએ રામાયણની અંદર મહાદેવજી અને પાર્વતીજીના સંવાદમાં કીધું, જીન હરી કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અહિ ભવન સમાના. કેવા અદભુત કાન મળ્યા. જો કાન વાળા કથા ન સાંભળી તો સર્પને રેવાના રાફડાની સમાન છે એ કાન. નયન હિ સંત દર્શ નહીં દેખા, લોચન મોર પંખ કર લેખા. આવી મધુર આંખ આપી ભગવાને, એ આંખ દ્વારા જો ભગવાનનું ને સત્પુરુષનું જો દર્શન ન થયું તો એ આંખ છે એ મોરના પીછાની સમાન, ગમે એટલી રૂપાળી હોય તો કામની શું. એક એક અંગોનું વર્ણન કરી બતાવ્યું. જો નહીં કરહી રામ ગુણ ગાના, જીહ સો દાદુર જીહ સમાના. આ જીભે કરી જો ભગવાનનું નામ ન લીધું તો એ જીભ છે ને દેડકાની જીભની સમાન છે, ડ્રાઉન ડ્રાઉન કર્યા કરે બાકી ભગવાનનું નામ લઈ શકે નહીં. એટલા માટે સમય મળ્યો છે. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત તારી પાસે 7 દિવસનો સમય છે. એ ખટવાંગને તો 2 ઘડીનો સમય મળ્યો તો તારી પાસે 7 દિવસનો સમય છે, માટે નિશ્ચિંત થઈ જા, તને શ્રીમદ ભાગવતની કથાનું રસપાન કરાવીશ અને એમાંથી તને બ્રહ્મરૂપ બનાવી દઈશ. ત્યારબાદ પરીક્ષિત મહારાજાએ જે જે કંઈ પ્રશ્ન પૂછ્યા હતા એ તમામ પ્રશ્નના ઉત્તરની અંદર સુખદેવજીએ એક પછી એક શ્રીમદ ભાગવતના પ્રસંગો વારાફરતી કહેતા આવ્યા. એકાગ્ર ચિત્તે પરીક્ષિત મહારાજા શ્રવણ કરે છે. આ પ્રશ્નની સાથે જ ત્યારબાદ દ્વિતીય સ્કંધની સમાપ્તિ થાય અને તૃતીય સ્કંધનો પ્રારંભ થાય. અને આ તૃતીય સ્કંધ એ સર્ગલીલા છે. આની અંદર સૃષ્ટિના સર્જનની કથાઓ વિશેષ છે. સર્ગલીલા એટલે સૃષ્ટિનું સર્જન, આ જગત ભગવાને કઈ રીતે સર્જન કર્યું એની વિસ્તારપૂર્વક કથાઓ આવશે. પણ એના પહેલા આ સ્કંધની અંદર પ્રારંભની અંદર 2 એવા ભગવાનના મહાન ભક્તો છે, એ ભક્તોનું મિલન થાય છે. અહીંયા વિદુરજીનો સંવાદ અદ્ભુત છે. અહીંયા વિદુરજી હસ્તિનાપુરમાં નિવાસ કરીને રહેલા છે અને હસ્તિનાપુરની અંદર રહેલા વિદુરજી પરીક્ષિતે પ્રશ્ન કર્યો હતો કે ગુરુદેવ, એવું પણ સાંભળવા મળ્યું કે વિદુરજીએ રાજપાટ હસ્તિનાપુરનો ત્યાગ કરી પોતાના ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા તો જવાનું પ્રયોજન શું. એને આવડું મોટું રાજ હતું, પોતે મંત્રી પદે હતા, તો આ બધું છોડીને શું કામ ચાલ્યા ગયા. મૈત્રેયજી સાથે એનો સંવાદ ક્યાં થયો, એનો મિલન ક્યાં થયું, એની ચર્ચાઓ શું થઈ ને એ બધી કથાઓ કહો. ત્યારે સુખદેવજી મહારાજ કે, રાજન યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણાન્ન ધર્મેણ વિનષ્ટિ દુષ્ટિહિ. પરીક્ષિત, ધૃષ્ટરાષ્ટ્ર મહારાજા પોતાના પુત્ર દુષ્ટ હોવા છતાં પણ એનું પોષણ કર્યું. ભાઈના પુત્રો એટલે કે પાંડુ રાજાના પુત્રો ધાર્મિક હોવા છતાં પણ એને મારવાના પ્રયત્ન કર્યા, લાક્ષાગૃહની અંદર બારી નાખવાના પ્રયત્ન દુર્યોધને કર્યા, ભોજનમાં ઝેર આપીને મારી નાખવાના પણ પ્રયત્ન કર્યા, પુત્રવધુના હરણ પણ કરવા કર્યા, જુગારમાં કપટ કરી પરાજય પમાડ્યા, 12 વર્ષ સુધી વનમાં મોકલ્યા, 1 વર્ષ સુધી ગુપ્ત વાસમાં કાઢ્યો, હકનું રાજ્ય માંગવા માટે તૈયાર થયા. ભગવાન કૃષ્ણે સમજાવ્યા, ધૃતરાષ્ટ્ર મહારાજાને પણ સમજ્યા નહીં. ધૃતરાષ્ટ્રની આગળ છેલ્લે બાકી ભગવાન વિષ્ણુ શાંતિ દૂત તરીકે ગયા છે કે જે તે પ્રકારે આ મહાભારતનો યુદ્ધ ટળે, અને દુર્યોધન તો એ જ ઈચ્છતો હતો કે યુદ્ધ થાય.
ભગવાને ઘણી મહેનત કરી હતી. છેલ્લે બાકી એટલું જ કીધું કે દુર્યોધન આ પાંડવોને કાંઈ જરૂર નથી, એક એક ગામ આપી દઈશ ને તોય સુખેથી પાંચ ગામમાં એ લોકો રહેશે, આપવા તૈયાર જ નથી. સૂચ્યાગ્રમ ન દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. હે કૃષ્ણ ધ્યાન રાખો, યુદ્ધ વિના એક અણી ખૂંચે એટલી જમીન પણ હું આપવાનો નથી, માટે યુદ્ધ તો કરવું જ પડશે. ભગવાન કે યુદ્ધમાં તને શું ફાયદો, તું તો મરી જવાનો, તને ફાયદો શું, માટે સમજી જા, તારા હિત માટે કહું છું હું. સમજી જાય તો દુષ્ટ મતીનો દુર્યોધન કેમ કહેવાય, ના સમજ્યો. એક દિવસ વિદુરજી ધૃતરાષ્ટ્ર મહારાજાની સમીપે ગયા છે, એની આગળ જઈને વાત કરી કે મોટાભાઈ તમારા હિતના વચન કહું છું, દુર્યોધન વિનાશના માર્ગે ચાલી નીકળ્યો છે, આપણા કુરુ વંશનો વિનાશ કરી નાખશે, માટે હજુ સમય છે, એને તમે સમજાવી લ્યો તો સારું છે, એને પાછો વાળી લ્યો. કૃષ્ણ જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે કરવા માટે તૈયાર થઈ જાય ને તો આપણો વંશ બચી જાય એમ છે, નહીંતર વંશનો વિનાશ થશે. એક એક નીતિના વાક્યો વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છે, ઘણા બધા ઉપદેશના વાક્યો કીધા, ત્યારે ધૃતરાષ્ટ્રે એટલું કીધું કે વિદુર તું જે કઈ કહે છે ને બધી તારી વાત સાચી, પણ મારો દુર્યોધન માનતો નથી, એનો શું. રાજા કોણ હતો, દુર્યોધન કે ધૃતરાષ્ટ્ર? વિદુરજીએ કીધું કે દુર્યોધન ના માનતો તો કાઢી મૂકો ને રાજમાંથી બહાર, એને દેશવટો આપો, પણ મારો દીકરો હે કેમ કાઢું, આ મોને મમતા મારી નાખશે અંતકાળે, વિનાશ સર્જી દેશે એ તો. વિદુર કહે છે કે મોટા ભાઈ લાયક અને સુપાત્ર અને ગુણિયલ પુત્ર હોય ને એ કુળનો ઉદ્ધાર કરે, પણ તમારા દુર્યોધનમાં એકેય લક્ષણ નથી, ભગવાનથી વિરોધી છે, ધર્મથી ભ્રષ્ટ થયેલો છે, અત્યાચારી છે, કુળનું નિકંદન કાઢી નાખશે, માટે હજુ સમય છે, ચેતી જાઓ તો સારું, કુળની રક્ષા કરી લ્યો, નહીતર આજ મહેલની દિવાલ એ દિવાલોમાં માથા પછાડી પછાડીને રોવાના દિવસો આવશે, સમય છે મોટા ભાઈ ચેતી જાઓ તો સારું. ભગવાન સ્વામિનારાયણે પણ કીધું, કીડિયારાનો રોગ થયો હોય ને એ અંગ જો લોભ કર્યા વિના કાપી નાખે તો પંડે કુશળ રે, પણ જો લોભ રાખવા જાય તો રોગ શરીરમાં ફેલાય અને મૂળથી જાય. વિદુરના વચન સાંભળ્યા તો ખરા, પણ હારું એકે ઉતર્યા નહીં. હવે દુર્યોધનને સમાચાર મળ્યા કે મારા કાકા વિદુર મારા બાપને જે તે શબ્દો ભરાવીને અમારા પ્રત્યે ઝેર ભર્યો છે, એને એ હારે આવીને ઉપદેશ દીધો, વિદુરજીને અપમાન કર્યા પછી તો વિદુરજીને રાજ્યમાંથી કાઢી નાખવાનો ઓર્ડર આપી દીધો, નીકળી જાઓ અહીંયાથી, તમારું કોઈ કામ નથી અહીંયા. હવે અપમાન કરી અને વિદુરજીને ત્યાંથી કાઢ્યા છે. હવે વિદુરજી જ્યાં રાજમહેલમાંથી બહાર નીકળ્યા ને એટલે હવે કોઈ સલામતી નહોતી, જે સલામતીનો એક વ્યક્તિનો આધાર હતો એ વ્યક્તિ ગઈ, એટલે કુળની સલામતી ગઈ એના હાથમાંથી. રામાયણની કથા સાંભળીએ ત્યારે રામાયણની અંદર મંદોદરી અને વિભીષણે સાચી સલાહ આપી હતી સતત રાવણને, પણ રાવણને કડવી ઝેર જેવી લાગતી હતી, એ જ સલાહ આજે વિદુરજી આપીને કડવી ઝેર જેવી લાગી. દાસી પુત્ર છે તું આવો છે તેવો છે, અપમાન કરીને કાઢ્યા. વિદુરજી કે ચિંતા ન કર દુર્યોધન, હું નીકળી જઈશ, પણ એ શંકા ન કરજે મારા પ્રત્યે કે હું તારી પાસેથી નીકળીને પાંડવોના પક્ષમાં રહીને યુદ્ધ કરીશ, હું તારા પક્ષમાં યુદ્ધ નહીં કરવું અને પાંડવોના પક્ષમાં યુદ્ધ નહીં કરવું, આ બલાથી મને છેટું જ નીકળવું છે. હવે ધનુષે મૂકી દીધું ત્યાં જ અને વિદુરજી નીકળી ગયા ત્યાંથી. જે ઘરની અંદર જે કુળની અંદર ભગવાનનો એક ભગત હોય, એ ભગતને જ્યારે ઘરમાંથી કે કુળમાંથી બહાર કાઢવામાં આવે ને ત્યારે એ કુળનું નિકંદન નિશ્ચિત છે. જ્યાં સુધી લંકાની અંદર વિભીષણનું સ્થાન હતું ત્યાં સુધી ભગવાન રામ પણ કોઈ દિવસ સંકલ્પ નહીં કર્યો કે લંકાને ભગાવી નાખું, બધાનો વિનાશ કરી નાખું,
પણ ભગવાનના મહાન ભક્ત એવા વિભીષણનો જ્યારે રાવણે અપમાન કરીને ત્યાગ કર્યો, લંકા હતી ન હતી કરી નાખી, વિનાશ થયો, રાવણ શ્રોતા મરી ગયા બધા. પણ જ્યાં સુધી વિભીષણ હતા ને ત્યાં સુધી રામચંદ્રજી ભગવાને એમની હારે યુદ્ધ પણ નથી કર્યું. હા, કોઈ રાક્ષસનો વધ નથી કર્યો વિભીષણની હાજરીમાં, એને કાઢ્યા પછી જ બધા એને માર્યા. હવે એ જ પ્રમાણે દુર્યોધનનો પાપનો ઘડો ભરાણો વિદુરજીનું અપમાન કરીને ત્યાંથી કાઢ્યા. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત રાજન, વિદુરજીને તો મનમાં કોઈ ચિંતા નથી, પણ એક ખેદ રહી ગયો કે હું મારા કુળને બચાવી નહીં શકું. આવો મોટો ભગવાનનો ભગત થયો, દ્વારકાધીશ ભગવાનનો મને સહારો છે, છતાં પણ હું મારા કુળને નહીં બચાવી શકું. હવે આ ભગવાનનો ભગત છે ને, એ ગમે તેવો એને આશરે કોઈક બેઠો હોય ને, કોઈની તાકાત નથી કે એનો વાળ પણ વાંકો કરી શકે. ભગવાનનો ભગત છે, એને આશરે બેઠો છે. આ કચ્છના ઇતિહાસને ઉપાડીએ, ભગવાનના પ્રેમી ભગત, ખેંગાર ભગત, ખોખરા ગામના દેવજી ભગત, એ ભૂજ ધર્માદો દેવા જાય નરનારાયણ દેવને, અને ત્યાંથી ગાડું લઈને પાછા ફરે, માર્ગની અંદર ઓલો પથ્થરનો હાજો આવી પડ્યો તો, રસ્તામાં તાવ ચડી ગયો તો શરીરની અંદર, ઓળખી ગયા ભગત, ઉપાડ્યો ને કીધું ક્યાં જવું, તો કે મારે ગામ મને મૂકી દે ને. ભગતે ગાડામાં બિહાર્યો હોય ને, સુવરાવી દીધું ગાડામાં, ગાડું ચાલતા ચાલતા પથ્થર ગામની સીમે પહોંચ્યું. ભાગોળે જ્યાં ગામમાં પહોંચ્યું ને ત્યાં તો ભગત કીધું કે હાજા આવે તો ઉતરી જાય, તારો ગામ આવી ગયો. અને રસ્તામાં જે ઘટના ઘટી ને એ ઘટના દેવજી ભગતની આગળ હાજા આવી રહી, કીધી કે હવે આ ગાડામાંથી ન ઉતરું, કા મારી પાછળ તો જુઓ બે જણા હાલ્યા વેરા, જો ગાડામાંથી ઉતરું તો મને ઉપાડવા માટે જરાય વાર નહીં લાગે. આને ગાડામાંથી ને, અરે તારું ગામ આવી ગયું, મારે હજી ખોખરા જવું હે, તો કે ના હવે ના ઉતરું, મને યમના દૂતો દેખાય રહ્યા, મને ઉપાડવા આવ્યા, નહીં ઉતરું. ત્યારે દેવજી ભગતે એટલું કીધું કે હાજા હું કહું એમ કરીશ તો તને કાંઈ નહીં કરે આ યમના દૂતો. બોલો ને ભગત તમે કયો એમ કરો, તો કે આ કંઠી ગળામાં ફેર, ના કંઠી આરું કેમ બધા મારાથી, તને બચવું તો આટલો ઉપાય કરવો પડશે, નહીંતર હું તો મારે ગામ જઉં રહ્યો. પણ ના છૂટકે કંઠી દીધી ખરી ગળામાં પહેરાવી અને કીધું કે ધ્યાન રાખજે, આ ગળામાં કંઠી કાઢતો નહીં, જો કંઠી કાઢી કાકા ઉભા જ છે તારા માથે, ઉપાડી જવાના તને. પછી ન કહેતો ઓલાને બીક પૈ કી, મેં કંઠી પહેરી તો ખરી પણ હવે કંઠીને સાચવી રાખવાની. ભગત તો હાજાને ઉતારીને ભાગોળે મૂકીને ત્યાંથી નીકળી ગયા. ગામમાં ખબર પડી એના સંબંધીઓને, એના બાપને, જે હશે સગા સંબંધી, એને દોડતા દોડતા પરિવારજનો આવ્યા અહીંયા કણે, હાજો તો સૂતો હતો, સૂતો હતો ને, ગળામાં કંઠી પડી તને એ દેખી ગયા, અલ્યા હાજા આ હું કર્યું તો, એ કાઢજો નહીં કાઢજો નહીં, પણ આપણાથી ના પહેરાય આ શું કામ પહેર્યું તે, કાઢી નાખ બારે, તો કે ના ના કાઢવા દઉં, હાથે યાલી રાખ્યો બેઠો. પણ તોય એના સંબંધીઓએ ગળામાં હાથ નાખી, કંઠી પકડી, છક્કી મારે તોડી નાખી, કંઠી તો તૂટી સાથો સાથ એનો જીવ પણ કાકા ઉભા હતા ને ઉપાડીને ત્યાં રવાના. એક ભગવાનના ભગતનો જેને આશરો છે એનો યમના દૂતો પણ જો કાળ પણ વાર વાંકો કરી શકતા ન હોય, જ્યાં ભગવાનના આવા ભગતનો જે અપમાન થતો હોય ને ત્યાં સમજી લો કે અંતે વિનાશને જ નોતરવાના. વિદુરજીને બહુ દુઃખ થયું કે મારા કુળને હું બચાવી નહીં શકું. હવે વિદુરજી તો ત્યાંથી નીકળી ગયા યાત્રા કરવા માટે. માર્ગમાં આવે અખંડ ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામ રટન કરતા કરતા એ તીર્થયાત્રામાં વિચરણ કરે છે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, હે રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ જીવનની યાત્રામાં આજ કરવાનું છે. મુકુંદ હરે નામ સ્મરણ, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ
कृष्ण हरि मुकुंद मुरारि राम कृष्ण हरि मुकुंद मुरारि हे राम कृष्ण हरि मुकुंद मुरारि राम कृष्ण हरि मुकुंद मुरारि विदुर जी निकली पड़ा छे यात्रा करवा पगले पगले भगवान नु स्मरण नाम रटन करता करता ए यात्राओ करता करता ठेठ उत्तर प्रदेश नी अंदर वृंदावन नी अंदर पहुंचया छे बराबर वृंदावन मा विदुर जी पहुंचया छे ने त्यां तो भगवान ना एक महान भगत उद्धव जी साथे बेनु मिलन थयो त्यां उद्धव जी अने विदुर जी नो अद्भुत मेलाप थयो परस्परा भगवान ना बेने प्रेमी भक्तो एक बीजा ना दर्शन करी भेटी पड़ा छे एक बीजा ने आ बाजू उद्धव जी यादव कुळ नो विनाश थई चुक्यो तो भगवान नी आज्ञा थी बद्रिकाश्रम तरफ प्रयाण कर्यो तो ए फरता फरता वृंदावन मां पहुंच्या अने आ बाजू विदुर जी निकली गया था पाछड़ थी कुरुकुळ नो विनाश थई गयो तो महाभारत नो युद्ध खेलाणो एमां બે જણા દુખી છે સ્વજનો થી વિખૂટા પડેલા બંને જણા દુખી બે દુખી પ્રેમી ભગત અહીંયા ભેગા થયા વિદુરજીને કૌરવના વિનાશનું દુઃખ ઉદ્ધવજીને યાદવના વિનાશનું દુઃખ છે પરસ્પર એકબીજાને કુશળ સમાચાર પૂછે વિદુરજી કહે છે કે ઉદ્ધવ બહુ સારું કર્યું ખરી સમયે ખરી વેળાએ તમે આવ્યા અને મને સહાનુભૂતિ આપવા માટે તૈયાર છે વિદુરજી કે ઉદ્ધવ ભગવાન દ્વારકાધીશ તો ક્ષેમ કુશળ છે ને એમનો પરિવાર તો ક્ષેમ કુશળ છે ને બધા સુખી તો છે ને યાદવો ત્યાં હવે આ બધું ભૂલવા માટે ઉદ્ધવજી ત્યાંથી નીકળી ચૂક્યા હતા અને પાછું તાજું કરાવ્યું આણે વિદુરજીએ પૂછ્યું એટલે પાછું ઉદ્ધવજીને બધું યાદ તાજું થઈ ગયું વસુદેવ દેવકી બધા પરિવારજનો સુખી તો છે ને મને ભગવાનની વાતો કરો ને ભગવાન કેમ છે ત્યાં આટલું સાંભળતાની સાથે ઉદ્ધવજીને પૂર્વનું પાછું યાદ આવી ગયું જે ભગવાન જે આ જગતમાં પોતાની લીલા સંકેલીને ભગવત સ્વયં સ્વધામ ગમન કર્યું આ બધું યાદ આવતા પાછા ઉદ્ધવજી અતિ દુઃખી થયા આંખમાંથી જોધાર અશ્રુએ રડી પડ્યા છે થોડીક વાર તો કાંઈ ન બોલી શક્યા ઘડીક વાર એને કીધું કે ઉદ્ધવ તને શું કહું તું જેની કુશળતા પૂછે છે એમાંથી કોઈ એક પણ નથી બચ્યો આજે બધાએ આ લોકમાંથી વિદાય થઈ ચૂક્યા છે આખો જે કઈ ઇતિહાસ રચાણો હતો ને ત્યાં પ્રભાસની અંદર બધી વાત કહી સંભળાવી હે વિદુર ભગવાન સ્વયં પોતાની લીલા સંકેલી સ્વધામ ગમન કર્યું કોની કુશળતાની આગળ તારી આગળ વાત કરું દુર્ભાગ્ય તો એક હું બચ્યો કે ભગવાન પોતાની લીલા સંકેલીને ચાલ્યા ગયા પણ મને છોડતા ગયા અહીંયા યાદવો બધા પરસ્પર લડીને નાશ પામ્યા એકલો હું અભાગ્યો રહી ગયો ભગવાન મને પોતાની સાથે ના લઈ ગયા વિદુરજી એમની આગળ જેને ઉદ્ધવજી રડી પડ્યા છે ક્યાં જાઉં કોને કહેવું આ દુઃખ વિદુરજી કહે છે કે ઉદ્ધવ તમે તો ભાગ્યશાળી છો આ પરસ્પર બે ભગતનો એકબીજાને મહિમા કેટલો એ જોવાનું એકબીજા પ્રત્યેનો મહિમા કેટલો ઉદ્ધવજી કહે છે કે હું એટલો કમ ભાગી કે ભગવાન મને આ જગતમાં છોડીને ચાલ્યા ગયા અને વિદુરજી કહે છે કે ઉદ્ધવ તમે તો બહુ મોટા ભાગ્યશાળી છો અંત સમય ભગવાનને તમને સાથે રહ્યા રાખ્યા તમારા તમને દર્શન તો થયા ભગવાનને પણ હું કેટલો અભાગી મને ભગવાનનું દર્શન ન થયું મને ભગવાનના છેલ્લી ઘડીએ દર્શન ન થયા તમે આટલા ભાગ્યશાળી તો છો કે તમને ભગવાનના દર્શન થયા અને એ વખતે ઉદ્ધવજી કહે વિદુર તારા જેવો દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી તું તને કમ ભાગી માને ખોટી વાત કદાચ તમને દર્શન નહીં થયા હોય ભગવાનના પણ ભગવાન તમને સતત યાદ કરતા રહ્યા હું બધાને મળી શક્યો પણ મારો વિદુર એને હું મળી ન શક્યો મારા વિદુરને હું મળી ન શક્યો અંતકાળે ભગવાન સતત તમને યાદ કરતા રહ્યા તમારાથી ભાગ્યશાળી દુનિયામાં બીજો કોણ હોય છે
છેલ્લી ઘડીએ તમને ભગવાન સતત યાદ કર્યા છે. ભક્તો એવા જીવન હોવા જોઈએ કે ભગવાન આપણને યાદ કરે છેલ્લી ઘડીએ. આપણે તો યાદ કરીએ, આવા વિદુર જેવા જીવન થઈ જાય ને તો કામ થઈ જાય આપણું. ભગવાનને પણ વિવશ કરી દે, ભગવાનને પણ છેલ્લી ઘડીએ રોવડાવી દે એવા પ્રેમી ભક્તો હતા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર એ લીલોડા લીમડાની નીચે સંતોની વિશાળ પંક્તિ થઈ છે. આજે છેલ્લી પંક્તિ હતી ભગવાનની હાજરીમાં. આવતીકાલે ભગવાન આ લોકમાંથી વિદાય થઈ જવાના છે. અને બ્રહ્માનંદ સ્વામીને મોકલી દીધેલા હતા જૂનાગઢની અંદર કે ત્યાં જાઓ તમે, મંદિર પૂરું કરાવો. છેલ્લે બાકી સ્વામિનારાયણ ભગવાન જ્યારે પંક્તિમાં પીરસવા નીકળ્યા છે ને, એક એક સંતને ભાવથી ને પ્રેમથી પીરસતા જાય રહ્યા. પણ આગળ ચાલતા ચાલતા એક જગ્યા ખાલી આવી ગઈ. જગ્યા ખાલી આવીને ખબર પડી ગઈ ભગવાન સ્વામિનારાયણની આંખમાંથી આંસુ ચડી પડ્યા. ઓહો, બધાએ મળ્યા મારા ભક્તો, એક એક મારા સંતોને જમાડે પણ મારો બ્રહ્માનંદ રહી ગયો. હું મારા બ્રહ્માનંદને ભોજન ન કરાવી શક્યો. આજે ક્યાં જાઉં, કોની આગળ વાત કરું? ઘડીક વાર રહી ગયા મહારાજ, ઉભા રહી ગયા, કોને આપું? મારો બ્રહ્માનંદ મારા હાથે જ હું એને દૂર મૂક્યો. આજે છેલ્લી ઘડીએ જેને જિંદગીભર મારો મિત્ર બનાવીને રાખ્યો, મારો સખા બનાવીને રાખ્યો ને, એ મારા બ્રહ્માનંદને મળી ન શક્યો. આવી જીવનની શૈલી ઘડે ઘડી જાય ને, ઘડતર થાય ને ત્યારે કામ થાય ભક્તો. કેવા ભગવાન દુઃખી થયા છે લ્યો એના પાછળ. ઉદ્ધવજી કહે છે કે વિદુર, તમે તો બહુ મોટા ભાગ્યશાળી છો કે સતત ભગવાન તમને યાદ કરતા રહ્યા. જેને ભગવાન સ્વયં યાદ કરે ને, આના જેવો દુનિયામાં કોઈ ભાગ્યશાળી જીવ ન હોય. વિશુદ્ધ પ્રેમ હતો આના જીવનમાં. ભાવ હોય તો ભગવાન ગમે ત્યાંથી દોડીને આવી જાય એના માટે. અને એવા પ્રેમી ભક્તોને માટે તો ભગવાન હાજરા હાજુર છે. એવા ભગત સંકલ્પ કરે તો ભગવાન તત્કાળ હાજર થઈ જાય. ગઈકાલે જ વાત સાંભળી ગયા અમારા પટગર મુખેથી સ્વામિનારાયણ બોલે ને, ભગવાન સ્વામિનારાયણ હાજર થાય એની આગળ કેવા ભગત હશે. ઓલા ભગત કે મારી તો ટેવ પડી ગઈ છે કે હું રાત્રે સૂતો ને પડખું બદલાવું તો મોઢેથી નીકળી જાય છે સ્વામિનારાયણ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમરા પટગર, મારી પણ ટેવ પડી ગઈ છે કે મારો ભગત સ્વામિનારાયણ બોલે ને, એ જ ઘડી એના આગળ હું હાજર થઈ જાઉં છું. આવા ભગવાનના ભગત સતત ભગવાનને યાદ કરતા રહે, સંકલ્પ કરે મનમાં તો ભગવાન એ જ ઘડીએ હાજર થઈ જાય. પ્રેમી ભગતના ભાવને માટે ભગવાન ક્યાં એનાથી દૂર જાય એમ છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા વિષ્ટિ કરવા માટે ગયેલા છે. આ મહાભારતની કથા ઉથલ પાથલ, ઘડીક જૂની આવશે ને ઘડીક વચમાંથી પાછી આવશે. જો ઘડીકમાં તો હમણાં આખું યાદવકુળ વિનાશ થઈ ગયું, કુરુકુળે વિનાશ થયું ને પાછી કથા આવી કે ભગવાન વિષ્ટિ કરવા માટે ત્યાં ગયા શાંતિ દૂત તરીકે હસ્તિનાપુર. હવે ત્યાં બધી જે કઈ પ્રક્રિયાઓ હતી પ્રક્રિયા થઈ ચૂકી. દુર્યોધન માન્યો નહીં ભગવાનનો. પછી શકુને કીધું કે દુર્યોધન, કૃષ્ણને આમંત્રણ આપે, યુદ્ધ તો કરવાનું જ છે, આપણે ફાઇનલ કરી લીધું એ આમંત્રણ આપે, એની પાસે એને ભોજન કરાવ, હારા હારા કંઈક પાસે એની પાસેથી સહાયતા માંગી લઈએ, આપણું કામ થઈ જાય. એની સેના તો આપણે કામ લાગશે, સાધનમાં કાંઈ નહીં વરે, પણ સાધન ચલાવનારો ખપશે કે નહીં? માંગવા ગયો તો શું માંગ્યું? તમારી નારાયણી સેના દ્યો. અર્જુનને બીક હતી કે જો આ ભૂંડો ભગવાનને માંગી લેશે ને તો મારું પાણી ફરી જશે. તો માંગે તો એ ભૂંડો કેમ કેવો? સૈન્ય માંગ્યો ને અર્જુનને જોયતું હતું ને મળી ગયો, પ્રભુ મને તો તમારી જરૂર હતી બસ. ભગવાન કે અર્જુન, જો હું કાંઈ હથિયાર ધારણ નહીં કરું, કાંઈ નહીં કરું, તમને કાંઈ કરવાની જરૂર નથી, બસ મારો રથ હલાવજો, આટલું તો કરશો ને, મને બીજો કોઈની જરૂર, તમારો સહારો મળી જાય પછી કોની જરૂર મને. કામ કરી ગયા અર્જુન. એવા ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હોય અને ભગવાનના ભગત સંકલ્પ કરે ને, ત્યારે ભગવાન તત્કાળ હાજર થાય. હવે એ કામ પૂર્ણ થયું પછી જમાડવા માટે 56 ભોગ દુર્યોધને તૈયાર કર્યા કે દ્વારકાધીશને જમાડો ને રાજી કરી લઉં હું. આમંત્રણ આપવા માટે આખું નગર શણગાર્યું ભગવાનને માટે, લ્યો ભોજન કરવા માટે આમંત્રણ દીધું. ભગવાન કીધું કે તારા ભોજન જમવા માટે મારે સમય નથી,
હું તો આ ચાલ્યો વિદુર ને ઘેર ત્યાં જઈને જમીશું. અને વિદુરજી ને ઘેરે કઈ 56 ભોગ હતા હાથમાં, મોડી ભાજી જમ્યા. પણ એના જે પ્રેમ હતો ને, એ પ્રેમ એનો જે ભાવ હતો અંતરનો, એ ભાવ ભગવાન આરોગવા વિદુરજીને ઘેર ગયા હતા છેલ્લે બાકી. ત્યાં જઈને દ્વારકાધીશે ભોજન કર્યા. આવા પ્રેમી ભગતને માટે ભગવાન ક્યાં દૂર છે? પુરાણોના ઇતિહાસો લઈએ, આવા તો કેટલાય પ્રેમી ભક્તો થઈ ગયા, સંપ્રદાયમાં આવા અનેક ભક્તો થઈ ગયા કે જેના ભાવને કારણે સંકલ્પ માત્રથી ભગવાન હાજર થાય. સ્વામિનારાયણ ભગવાન નાગડકા ગામમાં બિરાજમાન છે અને લોયા ગામની અંદર બેઠેલા માનબા પ્રેમી ભગત છે. માનબાઈએ સવારના સમયમાં નાહી ધોઈ પોતાનો નિત્ય વિધિ પૂર્ણ કરી અને રસોઈ બનાવવા માટે બેઠા છે. રસોઈ બનાવતા સરસ મજાના બાજરાના રોટલા મંડ્યા ઘડવા. બાજરાના રોટલા ઘડીને ચૂલા ઉપર તાવડી ઉપર મંડ્યા ચડાવવા. ચડાવતા ચડાવતા એક રોટલો એવો ફૂલ્યો ને, માહિતી સંકલ્પ થઈ ગયો કે આ રોટલો તો મારા ભગવાન જમે એમ છે. મનમાંથી સંકલ્પ સ્ફુરાયમાન થઈ ગયો કે આ રોટલો તો મારા ભગવાન જમે એવો છે. પણ ભગવાન તો છે નહીં, કરવું શું? કર્યો સંકલ્પ મનમાં એવો, આ છે પ્રભુને જમવા જેવો. સંકલ્પ લોયામાંથી સ્ફુર્યો અને એનો અવાજ લાગડકા ગામમાં બહાર નીકળ્યો. ભગવાન સ્વામિનારાયણે સાંભળ્યું ને એ જ વખતે સુરા બાપુને કીધું કે સુરા બાપુ હાલો અત્યારે ને અત્યારે આપણે લોયા જવું. એ સુરો ખાચર કે મહારાજ ઘડી ખમી જાઓ, શિરામણ કરી જઈએ પછી નિરાત. અરે નિરાતની વાત મૂકો, હમણાં ને હમણાં જવું, અર્જન્ટ કામ એ. અરે પ્રભુ એવું શું કામ છે કે અભઘડી નીકળ્યો? તો કે હાલું તો હાલો, નહીતર હું હાલ્યો એકલો. સુરા ખાચરને લઈને મહારાજ પહોંચી ગયા લોયામાં સીધા માનબાઈને ઘરે. ત્યાં જઈને કીધું કે માનબા ભૂખ બહુ લાગી, કઈ ખાવાનું તૈયાર હોતો દો ને. અને સુરા ખાચરે આંખ ફેરવી, હો હું આટલો આગ્રહ કરતો હતો કે જમીને નીકળી પછી એક માણસ અહીંયા ભૂખ લાગી અહીંયા આવીને જમ્યા. પણ હવે સુરા ખાચર બિચારા ક્યાં સમજવાના હતા એ. માનબા કે મહારાજ ઘડીક વાર ખમો, હમણાં સરસ મજાની હે રસોઈ બનાવી દઉં. મહારાજ કે ઘડી ખમેવી આ ભૂખ નથી, હમણાં ભૂખ બહુ લાગી, જે હાજરો ને ડ્યો. રોટલાની થપ્પી તૈયાર કરી રાખી હતી પહેલેથી એને, તો એ તો પરિવાર માટે હતી જ. મહારાજ રોટલા તો તૈયાર છે પણ મેં ઘી નાખેલ નથી, કોરો રોટલો છે. ને કોરો રોટલો મહારાજ તમે જમશો ને તો એ પેઢામાં વાગશે ને પેઢા છોલાશે. એના કરતા ઘડીક વાર ખમી લો, સરસ મજાનો હે શીરો બનાવું વાર ન થશે, આમાં આપનું ગળું છોલાશે, હમણાં શીરો બનાવી દઉં. મહારાજ કે શીરાની વાત એક બાજુ મૂકો ને જે હાજર હોય દો હમણાં ને હમણાં. મહારાજના આગ્રહથી માનબાએ પછી તો શ્રીજી મહારાજની બેસાડી, થાળ પીરસ્યો, બાજરાનો રોટલો મૂક્યો અને દાળ પીરસાણ્યો, અડદની દાળ ફોતરાવાળી હાવ કાળી મસ, ન મય વઘાર મળે, ન તેલ કાંઈ નહીં, બાફલો હતો. પરિસ્થિતિ એવી, પરિણામે ભોજન એ હતા. અને એ ભોજન મહારાજને પીરસાણાને ભગવાન સ્વામિનારાયણ પ્રેમથી જમ્યા. વચ્ચે વચ્ચે મહારાજને પૂછતા જાય માનબા કે મહારાજ કંઈક ફેરફાર હોય તો કહેજો આની અંદર. અને એ વખતે મહારાજે મહારાજને પૂછ્યું એટલે મહારાજે મર્મ વાણી કીધી. માવો બોલ્યા મર્મ મર્મમાં વાણી, જેણે ચાખી લીધી લુલવાણી. મહારાજ કે જેણે લુલવાણી ચાખી લીધી એમાં હું ફરક હોય? આમ લુલવાણીમાં આમ જો આ ઘણાની હેબિટ પડી હો, બનાવતા બનાવતા ધડ નાખીને ચાખી લે કે ખારું કે મોરું, પછી ભલે એઠું ઠાકોરજી જમે એનું. મહારાજ કે જેણે લુલવાણી ચાખી લીધી હોય એમાં શું ફરક પડવાનો? એમાં ખામી ન આવે જરાય, શરમાણા સુણી માનબાઈ. ઠાકોરને ખબર પડી ગઈ કે હું ચાખી લીધો લોટ પહેલેથી. આ મહારાજ એના ભાવથી ખૂબ ભોજન કર્યું, પ્રેમથી જમ્યા ને પછી ગઢપુર ગયા. ત્યાંથી ગઢડામાં રહ્યા ને ત્યાંના તો પ્રેમી ભગતના પ્રેમનો તો કોઈ પાર નહીં. જીવબા ને લાડુબા ને એ બધા બહેનો એવી સરસ મજાની રસોઈ બનાવે, ભોજન તરે તરેના તૈયાર કરે, મહારાજને ભોજન પીરસાય, ભગવાન સ્વામિનારાયણ ભોજન જમે. અને જમ્યા પછી છેલ્લે એટલું જ બોલે, લોયામાં જબાડ્યું માનબાએ,
એવો સ્વાદ આવ્યો નથી ક્યાંય. લોયામાં જે માનભાઈએ જમાડ્યું હતું ને એવો સ્વાદ આમાં નથી આવતો. એટલે જીવુભાને મનમાં એમ થયું કે એ વળી શું હશે, એ શું જમાડ્યું હશે. બીજેથી એવો ખટકો રાખ્યો, એક ચીણવટ પૂર્વક સરસ મજાના થાળ બનાવ્યા, રોટલી બનાવી, વડા બનાવ્યા, એ દહીં વડા બનાવ્યા, સારા સારા ભોજન તૈયાર કર્યા, મહારાજને જમવા માટે બેસાડ્યા. ભગવાન સ્વામિનારાયણ પ્રેમથી જમ્યા. જમ્યા પછી ચડો કરી મુખવાસ લીધો અને મુખવાસ લઈને બાજોટ ઉપરથી ઉભા થાય ને ત્યાં હળવેથી મહારાજ બોલ્યા. હળવેથી બોલ્યા, હરિરાય માનબાના જેવો નવ થાય. થાળ તો હારા જ પડવાલા, માનભાઈ જમાડ્યા હતા ને એના જેવા તો ભોજન ન થાય. જીવબાની ઊંઘ હરામ થઈ ગઈ, અનાજ નથી ભાવતું કે એ ડોસીએ જમાડ્યું શું હશે. એને પછી કહેવાય કે માનભાઈને ગઢપુર બોલાવ્યા, એની આગળ વાત કરી કે ત્યાં જમાડ્યું શું હતું, હજી સુધી સ્વાદ દાઢમાં ચોટેલો પડ્યો નીકળતો નથી ને એ જ યાદ કરે શું જમાડ્યું હતું. માનબા કે તમે બધા રાજ દરબારીઓ છો, તમારી પાસે બધા મસાલા હોય, અમે ખેડૂત ઘરના અમારી પાસે હોય શું કે જમાડી ઠાકોરને. બાજરાનો રોટલો હતો, બીજું કાંઈ નહોતું જમાડ્યું, અને દાળ હતી અડદની. તો કે ના ખોટું ના બોલ, તું કાંઈક જમાડ્યું, તઈ જ આ મહારાજ વખાણ કરે તારી, વારે વારે પ્રશંસા કરે. અમારા ભોજન નથી ભાવતા ને તારા ભોજનની કોમ શા માટે પ્રશંસા કરે. માનબા કે બા તમારી આગળ હું ખોટું બોલીને ક્યાં જાઉં, એ જ જમાડ્યું હતું. અમે ખેડૂત રહ્યા, અમારા ઘરમાં વખાણવા જેવા એકે ભોજન ન હોય. દાળે અડદની ફોતરાડી, વઘાર્યા વિના વાન માકાળી, જાડો રોટલો હથેળી જેવો બાજરાનો બનાવ્યો તો એવો. બાજરાનો રોટલો હતો હથેળી જેવો જાડો, અને વઘાર્યા વિનાની અડદની કાળી દાળ હતી, કાંઈ નહોતું. પણ આ બેનેનો વિશ્વાસ ના આવે. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ને કીધું કે માનબા કે જુઓ, મહારાજને પૂછો મારા ઘરે શું જમ્યા હતા. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું કે એના ભોજનમાં તો કોઈ ભાવ સ્વાદ નહોતો, સ્વાદ ભક્તના ભાવમાં જાણું, સુણી સૌને સાચું સમજાણું. ભગતના ભાવમાં સ્વાદ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ દોડતા દોડતા લોયાથી સીધા નાગડકાથી સીધા લોયા ભોજન કરવા માટે પહોંચી ગયા. અને ત્યાં જઈને ભોજન કરે, પ્રેમી ભગતના ભાવ કરે, આ ભગવાન છે મોટા. ભાવ મળે તો ભગવાન હાજર હાજર છે. કેટલી કથાઓ સંપ્રદાયની, પૌરાણિકોની કથા છે. અદ્ભુત એક કવિના કીર્તન શબ્દો છે, ઘડીક વાર એની કથા સાંભળી અને પછી કથાને આપણે આગળ વિરામ આપશું. હે વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો મારા કાઢી મૂકો ઘડીક વાર રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે. શબ્દોનો ઉચ્ચારણ સાથે હે મધુર સ્વરે કીર્તનોના ગાન કરીએ અને કથાને આગળ વધારીએ. વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે. એ ભાવ ભાડે કોઈ ગરીબ નો તો ત્યાં પણ દોડી જાય, ભાવ ભાડે કોઈ ગરીબ નો તો ત્યાં પણ દોડી જાય, ભાવ ભાડે કોઈ ગરીબ નો તો ત્યાં પણ દોડી જાય, ભાવ ભાડે કોઈ ગરીબ નો તો ત્યાં પણ દોડી જાય. એ ભાવ વિના ના શ્રીમંત ભલે, ભાવ વિના શ્રીમંત ભલે, ભાવ વિના ના શ્રીમંત ભલે, ભાવ વિના ના શ્રીમંત ભલે, જ્યાં ત્યાં ગોથા ખાય, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો. ભગવાન ભાવ ને પ્રેમના ભૂખ્યા છે. એ જેતલપુરના ઇતિહાસને આપણે બધાએ જાણીએ. જીવન ભગત ઈ મઠનો રોટલો ભગવાન સ્વામિનારાયણને જમાડે અને સ્વામિનારાયણ ભગવાન હોંશે હોંશે ખાય. જાણ્યું કોળ છે આ તો. બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો કે જાજુ ખાશે તો પેટમાં દુખશે, જૂટવી લીધો. કેટલા તમે જેવા શ્રીમંતો સભામાં બેઠા હતા એને એમ થયું કે મહારાજને આ મઠનો રોટલો બહુ ગમ્યો લાગે આજે.
સાટા જલેબી એ તરે તરે ના ભોજનો લઈ આવ્યા હતા ને, બીજે દિવસે બધા મૂક્યા એક બાજુ, બધા મઠ ના રોટલા ની થપ્પીઓ કરીને લઈ આવ્યા. મહારાજ તમને મઠ નો રોટલો બહુ ગમે ને, લેવો તમારા માટે મઠ ના રોટલા. મહારાજ કે દેવ સરોવર નાખો, માછલા ખાશે. ભાવ હોવો જોઈએ ને, ભલે સાટા જલેબી તમે જમાડો પણ ભાવ વિનાના ભોજન બધા વ્યર્થ છે. જીવન ભગત નું એક ભાવ હતો, ભાવ હતો, ભગવાન બધું ભોજન કરવા માટે હાજરા હજુર છે. ભુજમાં ઓલી મહીદાસ ભટ્ટની વાડી છે, દર્શન કર્યા કોઈ? દર્શન નહીં કર્યા હોય જાજા કોઈ? અત્યારે પ્રસાદી પ્લોટ તરીકે ત્યાં પ્રખ્યાત છે. મહીદાસ ભટ્ટની વાડી ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા અને ભૂખ લાગી તો બીજું કાંઈ હતું નહીં. ભગતે મઠની ખીચડી બનાવીને મહારાજને જમાડવા માટે તૈયાર કરી. પણ ઠાકોરની ભૂખ કોણ જાણે કેવી હોય, ક્યારે લાગે કાંઈ નક્કી નહીં. અડધી ખીચડી ચડી, મહારાજ કે ભૂખ બહુ લાગી, ઉતારો નીચે. નીચે ઉતારીને પાત્ર તો હતું નહીં, બાજુમાં છીપર પડી હતી ને, છીપર સાફ કરી ધોઈ એના ઉપર ખીચડી, કાચી ખીચડી નાખીને ઠાકોર કાચી ખીચડી જમ્યા. લ્યો આજે પણ છીપર અક્ષર ભુવનમાં દર્શન આપ્યો, જજો ત્યારે દર્શન કરજો ભાવથી, કે આ છીપર ઉપર સ્વામિનારાયણ ભગવાન કાચી ખીચડી મઠની જમ્યા હતા. ભાવ હતો ભગવાન, શું ના રોગે. બધાએ પ્રેમી ભગતના ભાવને ભગવાન પૂર્ણ કરે. પણ શ્રીમંતો ધનિકો હોય, ભાવ વિનાના ગમે તેટલા ભોજન દે ને તો એ ભગવાન સ્વીકારતા નથી. શબરી જાતિએ ભીલડી તોય એના એઠા બોર ખાય, શબરી જાતિએ ભીલડી તોય એના એઠા બોર ખાય, શબરી જાતિએ ભીલડી તોય એના એઠા બોર ખાય, શબરી જાતિએ ભીલડી તોય એના એઠા બોર ખાય. એ જ્ઞાતિ જાતિ કાંઈ ના જુવે, જ્ઞાતિ જાતિ કાંઈ ના જુવે, જ્ઞાતિ જાતિ કાંઈ ના જુએ, જ્ઞાતિ જાતિ કાંઈ ના જુએ. ભાવ ભાડી હર ખાય, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે, વાલો મારો ભાવનો ભૂખ્યો રે, વાલો મારો પ્રેમનો ભૂખ્યો રે. વિદુરને ઘેર જઈને ઠાકોરજી મોડી ભાજી ખાધી, સબરીના એઠા બોર જમ્યા ઠાકોરજી, જીવન ભગતના મઠના રોટલા ઠાકોરજી જમે. આવા પ્રેમી ભગત જ્યાં મળે ને ત્યાં ભગવાન 56 ભોગનો ત્યાગ કરીને પ્રેમી ભગતના ભાવ પૂરા કરવા પહોંચી જાય. સુખદેવજી મહારાજ બોલે, પરીક્ષિત રાજન, મૈત્રી વિદુરજી અને ઉદ્ધવજીનો અદ્ભુત મિલન. ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી, તમને જે ભગવાને જ્ઞાન આપ્યું એ મને આપો. ઉદ્ધવજી કહે, વિધુર, ઈ જ્ઞાન તમને મૈત્રેયજી આપશે, તમે મૈત્રેયજી પાસે જાઓ, મને ભગવાનની આજ્ઞા છે એટલે હું અહીંથી બદ્રિક આશ્રમમાં જઈશ. વિધુરજી ત્યાંથી નીકળ્યા છે, ગંગા દ્વારે મૈત્રેયજી મહારાજની પાસે પહોંચ્યા અને વૃંદાવનથી ઉદ્ધવજી નીકળ્યા તે સીધા બદ્રિક આશ્રમમાં જઈને સ્થાન લીધું. મૈત્રીજી મહારાજ અને વિદુરજીનું અદ્ભુત મિલન થયું, પરસ્પર બંનેની ચર્ચાઓ થઈ. જે જ્ઞાન આપ્યું, સૃષ્ટિનો શુભ આરંભ કર્યો ને ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત આપવાની તૈયારી કરી મૈત્રીજી મહારાજે. એક પછી એક સૃષ્ટિની શરૂઆત થઈ. બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન એ કારભાર સોંપવામાં આવ્યો અને બ્રહ્માજીએ પોતાના અંગમાંથી 4 દીકરાઓને ઉત્પન્ન કર્યા, 4 સનકાદિકો ઉત્પન્ન કર્યા. એને કીધું કે હવે આ સૃષ્ટિ ભગવાને આજ્ઞા કરી છે સર્જન કરવાની, તો એમાં મને મદદરૂપ થાઓ. 4 સનકાદિકો, પિતાજી ક્ષમા કરજો, આમાં તમારો સાથ અમે નહીં આપીએ, અમને તો બસ નિવૃત્તિ પરાયણ રહીને ભગવાનનું અખંડ ભજન કરવું એ, આ સૃષ્ટિમાં અમે તમને હેલ્પ નહીં કરી શકીએ. બાપની આજ્ઞા મનાણી નહીં એટલે બાપને ગુસ્સો આવ્યો, બ્રહ્માજીને ગુસ્સો આવ્યો એટલે એ જ વખતે પ્રકૃતિમાંથી રુદ્ર ઉત્પન્ન થયો. એણે કીધું કે તું મને મદદ કરતો, એણે સૃષ્ટિને શરૂઆત કરી પણ હાવ કદરૂપીને બહુ વિરૂપી ઉત્પન્ન કરી. બ્રહ્મા કીધું તું છાનો રે, હવે તારી જરૂર નથી. પછી બ્રહ્માજીએ એક પછી એક સૃષ્ટિ કરી, 10 પુત્રોને ઉત્પન્ન કર્યા છે. એક એક અંગમાંથી 10 પુત્રોને ઉત્પન્ન કર્યા. એને કીધું કે અમને સૃષ્ટિમાં મદદ કરો. એક પછી એક બધા પુત્રોને તૈયારી કરી. મનુ અને શત્રુપાનું જોલડું એમાંથી ઉત્પન્ન થયું. એને કીધું કે તમે સૃષ્ટિમાં મદદ કરો. ત્યારે મનુ મહારાજાએ કીધું કે અમે મદદ તો કરીએ,
પણ સર્જન કરાયેલી સૃષ્ટિને સ્થિર ક્યાં કરવી? પૃથ્વી તો છે નહીં, રસાતળમાં છે. આમ બેયનો સરસ્પર સંવાદ થતો ને ત્યાં બ્રહ્માજીને છીંક આવી અને નાકમાંથી એક વરાનું બચ્ચું પ્રગટ થયું. મેથી જોત જોતામાં એ વિશાળ કાય થયું. વરાનું બચ્ચું થયું એ બીજું કોઈ નહીં પણ સાક્ષાત બ્રહ્માજી થકી સ્વયં પુરુષોત્તમ નારાયણ વરા રૂપે આ પૃથ્વી પ્રગટ થયા. બોલો શ્રી વરાહ ભગવાનની. એ વરાહ ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા પૃથ્વી જે રસાતળમાં હતી ત્યાંથી બહાર કાઢી અને પોતાની દાઢ ઉપર ધારણ કરીને પાછા લઈ આવ્યા અને પૃથ્વીને જ્યાં સ્થિર કરીને ત્યાં તો હિરણાક્ષ નામનો દૈત્ય આવી ચડ્યો. એની સાથે ભયંકર યુદ્ધ થયું ને હિરણાક્ષને મારી નાખ્યો. વિદુરજીએ કીધું કે મૈત્રેયજી હિરણાક્ષ કોણ હતો ને કેમ થયો એ? હવે એ બધી કથા બહુ વિસ્તારવાળી હો, બહુ લાંબી લાંબી. અશોકભાઈ આ સૃષ્ટિના સર્જનની કથા સર્ગલીલા છે આ ભગવાનની, અદભુત વિસ્તારવાળી ને બહુ કથા લાંબી લાંબી. અને એ આખો વિસ્તાર ચિતાર ખડકાયો પછી તો બધી વાત થઈ કે બે ભાઈ ઉત્પન્ન થયા હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. આ બીજા કોઈ નહીં પણ એક ભગવાનના ભગત સત્પુરુષ સનકાદિકના અપરાધને કારણે ભગવાનના ધામમાં બેઠેલા જય અને વિજય એ જ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. એણે એવું શું કર્યું? પછી કહેવાય કે ભગવાનના દર્શન કરવા સનકાદિકો ગયા અને ત્યાં એને અપમાન કર્યું, મસ્કરી કરી, એનાથી સનકાદિકનો શાપ થયો અને રાક્ષસ થઈને પડ્યા. અનુગ્રહ કર્યો કે ત્રણ જન્મ સુધી તમને આ પૃથ્વી ઉપર જ રહેવું પડશે, ત્રણ જન્મ લેવા પડશે. પણ સાથોસાથ અનુગ્રહ એ જ કે જ્યારે જ્યારે તમે શરીર ધારણ કરશો ને ત્યારે એ શરીરમાંથી મુકાવવા માટે સ્વયં ભગવાન પધારશે. એણે ત્રણ જન્મ લીધા પણ ઠાકોરજીને ચાર જન્મ લેવા પડ્યા. લ્યો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બેને મારવા માટે ભગવાનને અલગ અલગ જન્મ લેવા પડ્યા. એ માયલો આ એક હિરણાક્ષ હતો, એનો ભગવાન વધ કર્યો, એનો ભાઈ હિરણ્યકશિપુ, એના વધ માટે સ્વયં નરસિંહ ભગવાન પૃથ્વી ઉપર પધારશે. મૈત્રીજી મહારાજ કહે છે કે હે વિદુરજી, અને ત્યાર પછી એના વંશની એ વંશની અંદર કરદમ ઋષિ અને પછી દેવહૂતિ મનુ મહારાજાના દીકરી આ બંનેના ધામધૂમથી લગ્ન ભગવાનની આજ્ઞાથી ભગવાનને કહેવાયથી કરદમજીએ કરેલા ને એના થકી સાક્ષાત ભગવાનનું આ પૃથ્વી ઉપર પ્રાગટ્ય પણ થયું. એ સાક્ષાત કપિલદેવ ભગવાન થયા. બોલો શ્રી કપિલ ભગવાનની. માતા દેવહૂતિને કપિલ ગીતાનો ઉપદેશ આપીને સિદ્ધ ગતિ પમાડ્યા. એ સિદ્ધપુર પવિત્ર ક્ષેત્ર ગુજરાતની અંદર જ્યારે પધારો ને ત્યારે સિદ્ધ ક્ષેત્રની અર્થાત સિદ્ધપુરની અવશ્ય યાત્રા કરજો. અને આ કથા ત્યાં ઘટના ઘટેલી બધી. એ દિવ્ય તીર્થક્ષેત્ર સિદ્ધપુરની અંદર કપિલદેવ ભગવાનનું ત્યાં પ્રાગટ્ય થયું. કપિલ ભગવાનના પિતા જે કરદમ ઋષિ, એણે તો વચન લીધું હતું પહેલેથી કે એક પુત્ર થશે એટલે અહીંથી હું નીકળી જવાનો. નવ દીકરીઓ થઈ, છેલ્લે ભગવાન સ્વયં કપિલ ભગવાન પુત્ર તરીકે આવ્યા એટલે ત્યાં થકી કરદમ ઋષિ ગયા. માતાને દિવ્ય ગતિ આપી, કપિલદેવ ભગવાન સિદ્ધ ગતિ પમાડી માતાને, અને સ્વયં કપિલદેવ ભગવાન પણ ત્યાં થકી નીકળી ગયા. ગંગા સાગરના કિનારે કપિલ આશ્રમ આપણે જેને કહીએ ત્યાં જઈને ભગવાન સ્વયં ત્યાં નિવાસ કરીને રહ્યા છે. મૈત્રેયજી મહારાજ વિદુરજીને કહે છે કે વિદુર, આવા સૃષ્ટિના સર્જનની અદ્ભુત કથા જેમાં ભગવાનના અવતારોના પ્રાગટ્યની કથાઓ છે, આવી કથાઓ શ્રવણ કરવાથી મનુષ્યના જીવનની અંદર ભગવાનનું સ્મરણ સતત એનું અનુસંધાન રહે છે. માટે હજુ પણ આવી અદ્ભુત ગાથાઓ છે. કપિલ ગીતા બહુ મોટી ને વિશાળ કથા, એને જો શ્રવણ કરવા જાય ને તો આપણા સાત દિવસ કેવલ કપિલ ગીતામાં પૂરા ન થાય. પણ આ બધી જ કથાઓને અહીંથી જ વંદન કરશું, બધી જ કથાઓને નમસ્કાર કરશું, શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંધને પણ નમસ્કાર કરશું. અને એ તૃતીય સ્કંધની સમાપ્તિની સાથે અત્યારે જ અહીં કથાને આપણે વિરામ કરશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નર નારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.